नमस्कार, सुपर फास्ट समाचार में आपनु स्वागत छे। हूँ छु संजय रावल। लोगों ने सस्ता भावे अने ताजू शाकभाजी मळी रहे ते माटे साबरकांठा जिल्लाना हिम्मतनगर खाते दलाली अने कमीशन वगरनु एक शाक मार्केट शुरू करवामां आव्युं। आसाममां राहुल गांधी द्वारा जे बे बोल बोलवामां आव्या हता तेने लईने जामनगरमां बीजेपी द्वारा विरोध करवामां आव्यो हतो। ઈડરના સૌગણની સીમમાંથી 2.25 લાખના ચંદનના 15 જાડ ચોળાયા। દહેગામ તાલુકાના ચિસ્કારીના પેટાપડા એરંડાની મુવાડી કુપાજીની મુવાડીમાં છેલ્લા 22 વર્ષથી પીવાના પાણીની સમસ્યા અને પશુઓને પીવાના પાણીની સમસ્યા હોવાથી મહિલાઓએ આવેદનપત્ર આપીને ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી। પીસેફ દ્વારા અમદાવાદ ખાતે પોતાના પ્રથમ ઓનલાઈન સ્ટોરનો પ્રારંભ કરાયો। અભિનેત્રી તેમજ મોડેલ એશા કંસારાએ કર્યું લોન્ચિંગ। સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં ગતરાત્રિએ રોજવીલીના આયોજકો દ્વારા પોતાની સાઇટના બુકિંગ માટે લોકગાયિકા કિંજલ દવેને બોલાવી કન્સર્ટ સાઇટનું પ્રમોશન કરવા માટે લોકોના મેળાવડો કરી સાબરકાંઠા જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતા ઈડર પોલીસ દ્વારા 4 આયોજકો વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ હતી। પંચમહાલના સહેરા તાલુકાના ઉમરપર તાલુકાની બેઠક પર ભાજપના ગીતાબેન બિનહરીફ થયા હતા। બિનહરીફ થયેલા મહિલા ઉમેદવાર ડોકવા ગામ પંચાયતમાં સરપંચ પદેથી આવનાર દિવસોમાં રાજીનામું આપશે। દીવના વડકમાળા ગોમતી માતાના મંદિરના પ્રાંગણમાં માછીમાર વ્યવસાય સાથે જોડાયેલા અને માનસિંહ બામણિયા દ્વારા લેખિત ફિલ્મ ધૂમધમનો મુહૂર્ત સમારંભ યોજાયો। પ્રાંતિજ તાલુકાના મોડિયા સીતવાડા ખાતે આવેલ શ્રી કેશર ભવાની ચેહર માતાજીના જન્મદિવસને લઈને કેક કાપી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। પ્રાંતિજના પોગરૂર ખાતે આવેલ પોગરૂર પ્રાથમિક શાળાને સારા ખોલવાના 1 દિવસ પહેલા ગામના 3 યુવાનો દ્વારા પોતાની ફરજ સમજી પોગરૂર પ્રાથમિક શાળાને સેનેટાઇઝ કરવામાં આવી હતી। પ્રાંતિજ ખાતે શ્રી રામ જન્મભૂમિ નિર્માણ નિધિ સમાપન અભિયાનમાં પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ દ્વારા શ્રી રામ જન્મભૂમિ નિર્માણ નિધિ કાર્યાલય ખાતે જઈને પોતાનું સમર્પણ આપ્યું। પ્રાંતિજ ખાતે ફરી કોરોનાએ માથું ઊંચું કર્યું હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે શાળાઓ ખુલતા જ હાલ તો પ્રાંતિજમાં આવેલી 2 ખાનગી શાળાઓમાં 5 શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વાલીઓ તથા શાળાના અન્ય શિક્ષકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। પ્રાંતિજના સલાલ માર્કેટ યાર્ડ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વેપારી ખેડૂતો મજદૂર વર્ગ તથા યુવાનોને મતદાન વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। પ્રાંતિજના ટુડોર 3 રસ્તા પાસે પ્રાંતિજ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 1 ઇકોકારમાંથી લાકડી મળી આવતા ઇકોકાર ચાલકે સંતોષકારક જવાબ ના આપતા ઇકોકાર ચાલક સામે પોલીસ ફરિયાદ થઈ। રાજ્યમાં આવતીકાલથી ધોરણ 6 થી 8ના વર્ગો થશે શરૂ। ફ્રાન્સ ખાતે મસ્જિદો મદ્રેસા પર વધશે સરકારનો પહેરો। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કિરણ બેદીને પુડુચેરીના રાજ્યપાલથી હટાવ્યા। ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11,610 કેસ નોંધાયા। આઈપીએલમાં કિંગ્સ 11 પંજાબ ટીમે પોતાનું નામ બદલ્યું। We'll be right back.
દિલ્હીમાં 26મી જાન્યુઆરીના ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન કિલ્લા પર થયેલી હિંસા મામલે વધુ એકની ધરપકડ થઈ છે। રાજસ્થાનની જોધપુર જેલમાં કેદ આસારામની તબિયત અચાનક બગડી છે, જેને લઈને આસારામને મહાત્મા ગાંધી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા। પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત 9મા દિવસે થયો વધારો। દિલ્હીમાં 1 લિટર પેટ્રોલની કિંમત આજે 89.54 રૂપિયા અને ડીઝલ પ્રતિ લિટર 79.95 રૂપિયા પહોંચી। તો સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું। અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV।